વિદ્યાર્થી મિત્રો મૂળી ના જાણ દરિયાવા સુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે ધોરણ 7 અને વિષય વિજ્ઞાનમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ એનો આજે આપણે ટોપિક જોવાનો છે કે મનુષ્યમાં એક પાચન. એમાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે ખોરાક મુખમાં હોય છે ત્યારે એમાં શું થાય છે અને આપણે તમે જાણો કે જીભ આપણી જે જીભ જે છે એ ખોરાકને ચાવવામાં આપણને ત્યાં મદદ કરે છે. તો હવે આપણે એ જોવાનું છે કે જીભ જે છે એ આપણને ત્યાં મુખમાં ખોરાક માટે શા માટે જરૂરી છે અને તેનું શું કામ છે. તો જોઈએ કે જીભ એ મુખગુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે. જીભ કેવું અંગ છે તો કે તમે જાણો છો કે જીભ જે છે એ આપણે મુખનો જે અંદરનો ભાગ છે એના ત્યાં તળિયેથી કે જ્યાં તેનો નીચેનો ભાગ છે જ્યાં તળિયું છે તે ત્યાંથી જોડાયેલું અને કેવું અંગ છે તો કે માંસલ અંગ છે. માંસલ અંગ એટલે કે તેમાં ફક્ત ચામડી અને સ્નાયુઓ જ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે જીભમાં હાડકું હોતું નથી. તો જીભે કેવું હોય છે જેમાં હાડકાં નથી હોતા એ બધા અંગ જે છે એ સ્નાયુઓથી માત્ર બનેલા હોય છે. એટલે એને શું કહેવાય છે? એને કહેવાય છે માંસલ અંગ. તો આ પૂછાઈ શકે છે આ યાદ રાખવાનું છે. ત્યારબાદ કે તે આગળના છેડે મુક્ત અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. જીભ વિશે આપણે જાણીએ છીએ કે જીભ શું કરે છે તો કે જીભ જે છે એનો જે આગળનો ભાગ છે જે ટેરવાનો ભાગ છે એ કેવો છે? મુક્ત હોય કે હોય છે સ્વતંત્ર હોય છે. એટલે કે એ ક્યાંય કોઈ પણ અંગ સાથે કે કોઈ પણ એ તાળવા સાથે કે ક્યાંય જોડાયેલું હોતું નથી. એ સ્વતંત્ર હોય છે અને એ કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. જીભનો જે આગળનો ભાગ છે તમે જાણો છો કે કોઈ પણ દિશામાં હલનચલન શકે છે. આપણે વાત કરવા જીભનો ઉપયોગ કરીએ છીએ. હવે તમે જાણો છો કે જ્યારે આપણે કોઈ પણ કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોઈએ છીએ અથવા તો કોઈ પણ આપણે બોલતા હોઈએ છીએ કંઈ ગાતા હોઈએ છીએ તો ત્યારે આપણી જીભ જે છે એ આપણને મદદરૂપ કરે છે. એટલે કે આપણી જીભ જે છે એ સતત ત્યારે હલનચલન કરતી હોય છે. એનો મતલબ શું છે કે આપણને જીભ જે છે એ કોઈ પણ સાથે કે વાત કરવામાં કે તે બોલવામાં આપણને ઉપયોગી બને છે. ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ એ ભેળવવા ઉપરાંત ખોરાક ગળવામાં મદદ કરે છે. હવે ખોરાકમાં શું કામ? ખોરાક આપણે જ્યારે એ મુખમાં લઈએ છીએ અને જ્યારે આપણે ખોરાકને ચાવીએ છીએ ત્યારે આપણા જે મુખગુહાની અંદરના ભાગમાં છે ત્યાં આપણને જીભ શું કરે છે તો કે જીભ જે છે એ ખોરાકમાં આપણા જે મુખગુહામાં જે લાળ રહેલી છે જે ત્યાં લાળ ગ્રંથિ દ્વારા જે લાળ રસ ઉત્પન્ન થાય છે એ લાળ રસને ખોરાકમાં ત્યાં ભેળવવામાં મદદ કરે છે. એટલે આપણો જે મુખમાં જ્યારે ખોરાકનો કોઈ પણ ટુકડો લઈએ છીએ ત્યારે એ ટુકડાને ત્યાં સરસ રીતે ફેરવવાનું કામ અને તેમાં સારી રીતે લાળ રસને ભેળવવાનું કામ કોણ કરે છે? જીભ કરે છે. એટલે એ સિવાય એ ખોરાકને સંપૂર્ણ રીતે ચાવ્યા બાદ તેમાં લાળ રસને ભેળવ્યા બાદ એટલે ત્યાં આપણી અન્નનળીમાં એ ખોરાકને ત્યાં એ ગળવામાં પણ આપણને મદદ કરે છે. જીભની મદદથી આપણે સ્વાદની પરખ કરીએ છીએ. આ સિવાય જીભ જે છે આપણે શા માટે ઉપયોગી બને છે તો કે જીભ જે છે એની મદદથી આપણે કોઈ પણ વસ્તુનો સ્વાદ આપણે ટેસ્ટ કરી શકીએ છીએ કે આ જે વસ્તુ છે એનો સ્વાદ કેવો છે. ત્યાં તીખો છે, કોઈ ખાટો છે, મીઠો છે, ખારો છે કે જે તે કડવો છે. તો આ રીતે જીભનું આ સિવાય પણ આપણા મુખમાં મુખગુહાની અંદર ઘણું બધું કામ છે કે જીભ દ્વારા જ આપણે ખોરાકનો જે સ્વાદ છે એને ત્યાં આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. એટલે કે સ્વાદને આપણે પારખી શકીએ છીએ. જીભ પર ત્યાં રસાંકુરો આવેલા છે જેની મદદથી સ્વાદની પરખ થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે જીભમાં એવું શું રહેલું છે કે જેની મદદથી સ્વાદને પારખી શકાય છે? તો જીભમાં એવા રસાંકુરો આવેલા છે. ઘણીવાર તમે જીભને ધ્યાનથી નિરીક્ષણ કરશો કે જીભ જે છે એમાં સાવ તમને નાના નાના એ બારીક છિદ્રો જેવું દેખાશે. તો એ છિદ્રો શું છે? તો કે એને રસાંકુરો કહેવાય છે. અને આ રસાંકુરોની મદદથી જ આપણે જે તે સ્વાદને પારખી શકીએ છીએ. હવે તમારે અત્યારે એક પ્રવૃત્તિ કરવાની છે કે તમારે છે ને અલગ અલગ સ્વાદ હોય તેવા તમારે ત્યાં ઇદ્રાવણ લેવાના છે. જેમ કે લીંબુનો રસ, પછી એ મીઠાનો રસ, પછી ખાંડનું પાણી, પછી એ કારેલાનો રસ, આ તે બધું અથવા તો કોઈ લીમડાનો રસ, આ બધું લેવાનું છે. અને તમારે શું કરવાનું છે કે તમારી જીભ જે છે એ જીભને બહાર કાઢીને પછી આ જે એક પછી એક દ્રાવણ છે એને તમારી જીભ પર મૂકવાના છે અને જોવાનું છે કે જીભના કયા ભાગમાં કયું દ્રાવણ મૂકવાનું
ઊંઘવાથી તમને એ દ્રાવણનો તમને સ્વાદ તમને મળે છે કે તમે લીંબુના રસને જીભના ક્યાં ભાગમાં મૂકો છો, ક્યાં સ્થાનમાં મૂકો છો, ત્યારે તમને સ્વાદની ફરક થાય છે કે હા આ લીંબુનો રસ જે છે એ ખાટો છે. ત્યારબાદ એ મીઠાનું દ્રાવણ કે જે એ મીઠું છે એને તમે જીભના ક્યાં સ્થાનમાં મૂકો છો, ક્યાં ભાગમાં મૂકો છો, ત્યારે તમને સ્વાદની ખબર પડે છે કે આ જે છે એ ખાટો છે. તો આ રીતે આપણો જે જીભના જીભનું જે કોઈ પણ જગ્યા છે ત્યાં દરેક રસાંકુરોની અલગ અલગ જગ્યા છે. એટલે કે અમુક જે રસાંકુરો છે એ જીભના ત્યાં તેરવામાં હોય છે, એટલે કે જ્યાં જીભનો આગળનો ભાગ હોય છે ત્યાં હોય છે. અમુક જે છે એ જીભની નીચેના ભાગમાં હોય છે, અમુક જે છે એ જીભના પાછળના ભાગમાં હોય છે. આ રીતે જે છે એ દરેક રસાંકુરો જે છે એ જીભના અલગ અલગ સ્થાનમાં આવેલા હોય છે. અને આ રીતે જે છે આપણે જે કંઈ પણ સ્વાદની પરખ કરીએ છીએ એ સ્વાદની પરખ કરવા માટેના જે કાંઈ પણ રસાંકુરો છે એ જીભના અલગ અલગ ભાગમાં આવેલા હોય છે. એટલે આ રીતે તમારે ટ્રાય કરવાની છે અને જાણવાની કોશિશ કરવાની છે કે જીભના ક્યાં સ્થાનમાં જે તે દ્રાવણ મૂકવાથી આપણને એ દ્રાવણનો સ્વાદ કેવો છે એની આપણને જાણ થાય છે. તો આ આપણી જે મૂકવામાં જીભનું આ કામ છે ને મૂકવામાં ખોરાકનું આ ખોરાક આ રીતે ક્રિયા થાય છે. હવે આપણે જ્યારે મૂકવામાંથી જીભ દ્વારા જ્યારે એ ખોરાકને ગળવામાં આવે છે ત્યારબાદ ખોરાક ક્યાં અંગમાં જાય છે, તો કે ત્યારબાદ ખોરાક જાય છે અન્નનળીમાં. અને ત્યાં ખોરાકનું શું થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.